નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ, નવસારી જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી. જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં અંકલેશ્વરમાં નિષ્ણાંતોની મદદથી નાશ કરવામાં આવ્યો. સ્વચ્છતા હી સેવા સંકલ્પન્વયે નવસારી જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ સુશીલ અગ્રવાલ, ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એસકે રાય સાહેબના માર્ગદર્શક હેઠળ નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા બેગુનામાં વનસ્પતિજન્ય ગાંજાનો મુદ્દામાલ 0.798 ગ્રામ જેની કિંમત રૂપિયા 9,780 તથા ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ 0.494 ગ્રામ જેની કિંમત રૂપિયા 4,940 તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજાનો મુદ્દામાલ 38.984 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 2,33,904, 4 ગુનાઓમાં જપ્ત કરાયેલ માદક પદાર્થ ગાંજો જેનું વજન 40.296 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 2,46,824નો મુદ્દામાલ નાશ નિકાલની કાર્યવાહી ભરૂચ ઇન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની GIDC અંકલેશ્વર ભરૂચ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ નિકાલ કરવામાં આવ્યો. નવસારી જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા સ્વચ્છતા હી સેવા સંકલ્પ અનુસંધાને નવસારી જિલ્લાની રચના થયા બાદ પ્રથમ વખત જિલ્લાના 3 પોલીસ સ્ટેશનમાં NDPS ના 4 ગુનાઓમાં કબજે કરાયેલ નોટિફિકેશન કુલ રૂપિયા 2,46,824 મુદ્દામાં નાશ કરવામાં આવ્યો. રિપોર્ટર હનીફ મનસુર. ગઈ તારીખ 19 ડિસેમ્બર 2023ના રોજ સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નવસારી પોલીસ દ્વારા નવસારી જિલ્લા બન્યા પછી ગયા 27 વર્ષમાં પહેલી વખત NDPSના મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યું છે. તે નાશની અંતર્ગત 3 પોલીસ સ્ટેશન બિલીમોરા, ગંદેવી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ટોટલ 4 ગુનાના ઓફેન્સીસમાં મળાવીને ટોટલ 40.2 કિલોગ્રામ ગાંજાનું નાશ અંકલેશ્વર સ્થિત BEIL કંપનીની અંદર આ નાશ કરવામાં આવેલું છે. નવસારી જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પહેલી વખત આ નાશ કરવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની અંતર્ગત અમે આ કાર્યક્રમને વધાવીને ફ્યુચરની અંદર પણ એવી રીતે મુદ્દામાલનું નાશ કરવાની કામગીરી હાથમાં લઈશું. અંદાજિત 2,50,000 રૂપિયાનું મુદ્દામાલનું નાશ આ કરવામાં આવ્યું છે અને આમાં જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને જિલ્લાની જ્યુડિશિયરીના સહકારથી મળીને આ નાશ કરવાની કામગીરી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવી હતી.